नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र भाग 2 जेनु चैप्टर नंबर 5 विकलन जेनो आपणे अभ्यास करवानो छे आजना वीडियो नी अंदर। मित्रों, आपणे आ वीडियो नी अंदर विभाग ई नो अभ्यास करवानो छे, जेमा दाखला नंबर 5 जो तमारी टेक्स्टबुक नी रकम में 198 पेज नंबर उपर विभाग ई नो दाखला नंबर 5 પાંચમો દાખલો આપણે શું કહે છે, રકમ જોવો જોઈએ એની। એક કારખાનામાં 100 ટન દીઠ સ્ટીલનું ઉત્પાદન ખર્ચ આપણને આપ્યું છે, એનો મતલબ ખર્ચનું વિધેય આપ્યું છે। એકના છેદમાં 10x³ -4x² +50x અને +300 છે, એનો મતલબ કે ખર્ચનું વિધેય એટલે કે સી આપણને આપ્યું છે। सी बराबर एकना छेद में 10x³ एकना छेद में 10x³ -4x² +50x અને +300 આવો આપણને ખર્ચનું વિધેય આપ્યું છે। પછી શું કહે છે, ન્યૂનતમ ખર્ચ માટે ઉત્પાદન નક્કી કરો। હવે મિત્રો, દાખલા હવે એવા આવશે કે ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત શોધવાવાળા દાખલા। ન્યૂનતમ કીધી હોય કે મહત્તમ કીધી હોય, સૌ પ્રથમ આપણે એક્સની કિંમત મેળવવી પડશે, ઉત્પાદન એટલે એક્સ। સૌ પ્રથમ એક્સની કિંમત શોધવાની છે અને એક્સની કિંમત શોધતા પહેલાં આપણે સૌ પ્રથમ તો જે વિધેય આપણને આપ્યું હોય એનું વિકલિત મેળવવાનું। મિત્રો, ખર્ચનું વિધેય આપ્યું હોય તો ખર્ચનું વિકલિત મેળવવાનું, આમદાની વિધેય આપ્યું હોય તો આમદાની વિકલિત મેળવવાનું, નફાનું વિધેય આપ્યું હોય તો નફાનું વિકલિત મેળવવાનું। તો અહીંયા સીનું વિધેય આપ્યું છે, આનું વિકલિત ડાબી બાજુ ચલ સી છે, જમણી બાજુ એક્સ છે, એટલે બીસીના છેદમાં ડીએક્સ। ચાલો આનો વિકલિત મેળવો, વ્યવસ્થિત વિધેય છે, ઘાતને આગળની સંખ્યા સાથે ગુણાકારમાં લાવો એટલે 3 × 1 = 3, એક્સની એક ઘાત ઓછી થઈ જાય એટલે 2, છેદના છેદ જ રહીએ મિત્રો, છેદનું વિકલિત કંઈ નીકળે નહીં, છેદમાં જે સંખ્યા આપી હોય અચળ સંખ્યા એમની એમ જ રહીએ, માઇનસ ઘાત આગળ ગુણાકારમાં 4 × 2 = 8, 8x² 2 માંથી 1 ઓછી કરો એટલે 1 ઘાત થઈ જાય, પ્લસ 50x છે એટલે આનું વિકલિત x નીકળી જાય એટલે ખાલી 50, પ્લસ અચળ સંખ્યા 300નું વિકલિત શું થઈ જાય, 0। તો સૌ પ્રથમ વિકલિત મેળવી લેવાનું। હવે આપણે xની કિંમત શોધવા માટે ડીસી છેદમાં ડીએક્સની કિંમત 0 મૂકતા, ડીસીના છેદમાં ડીએક્સની કિંમત શું મૂકી દેવાની, આપણે 0 મૂકી દેવાની અહીંયા। પછી બાકીનું વિધેય છે એમનું એમ 3x² / 10 -8x +50, 0 નીકળી ગયા, બરોબર છે। ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો કે 10 છે ભાગાકારમાં છે, જોજો અહીંયા 10 ભાગાકારમાં છે, હવે બધામાં લસા લ્યો તમે 10 તરીકે તો શું થશે, છેદમાં મારે 10 લસા લેવો છે તો 10 ભાગ્યા 10 કરો એટલે 1 નો ગુણાકાર ઉપર સાથે કરો એટલે 3x² એમને એમ થશે। હવે આના છેદમાં કાંઈ નથી, 1 હોય, આના છેદમાં કાંઈ નથી, 1 હોય, 10 ભાગ્યા 1 એટલે 10 નો ગુણાકાર કરો એટલે -80x થાય, પ્લસ 10 ભાગ્યા 1 એટલે 10 × 50 એટલે 500 થાય। હવે ભાગાકારમાં જે 10 છે આ બાજુ આવી જાય તો ગુણાકારમાં,
અને જીરો સાથે દસ ગુણાકારમાં આવે એટલે શું થઈ જાય? જીરો થઈ જાય. એટલે અહીંયા જીરોના જીરો થઈ જાય, કારણ કે દસનો ગુણાકાર દસ. અહીંયા સાથે આપણે સ્ટેપ વધારી દઈ, જીરો ગુણ્યા દસ બરાબર ત્રણ એક્સનો વર્ગ માઇનસ એસી એક્સ પ્લસ પાંચસો. ચાલો પછીનું સ્ટેપ, જીરો ગુણ્યા દસ એટલે જીરો બરાબર ત્રણ એક્સ નો વર્ગ, બાકી બધું એમનું એમ, માઇનસ એસી એક્સ અને પ્લસ પાંચસો. હવે મિત્રો અહીંયા લક્ષના ચેપ્ટરમાં આપણે અવયવ ઉપાડતા શીખા, એવી જ રીતે અહીંયા અવયવ ઉપાડવાના છે. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર ત્રણ ગુણ્યા પાંચસો એટલે કેટલા થશે? પંદરસો. તો પંદરસોનો એવા બે ભાગ પાડવાના છે, પહેલા તો એક સાથે પંદરસો એક આ પંદરસો, પછી બે સાથે પાડો તો સાતસો પચાસ ગુણ્યા બે, ત્રણ સાથે પાડો તો પંદરસો ભાંગ્યા ત્રણ કરો પાંચસો ગુણ્યા ત્રણ. પરંતુ અહીંયા તમે ભાગ પાડતા જાઓ મિત્રો તો સરવાળો બાદબાકી છે ને એસી આવવો જોઈએ, તો આટલામાં તો ક્યાંય એસી આવતો જ નથી. એનો મતલબ કે એવી વચ્ચેની સંખ્યાનો ગુણાકાર છે જે એસી થતો હોય, બરોબર. તો એવી સંખ્યા કઈ લેવાની? જોજો અહીંયા ત્રણસો ગુણ્યા પાંચ કરો તો પંદરસો થાય, પરંતુ વચ્ચેની એવી સંખ્યા લેવાની કે જેનો સરવાળો છે, સરવાળો અથવા બાદબાકી એસી થતો હોવો જોઈએ. તો કે પચાસ ગુણ્યા ત્રીસ કરો તો કેટલા થાય? પંદરસો. અને પચાસ અને ત્રીસનો સરવાળો કરો તો કેટલો થાય? એસી. તો આ બે જોડી છે એ તમારે મધ્યમ પદની જગ્યાએ લેવાની થશે. બંનેનો ગુણાકાર પંદરસો થાય છે, બંનેનો સરવાળો એસી થાય છે. સરવાળો એસી જોઈએ છે પણ માઇનસ, પણ આપણે કીધું હતું મધ્યમ પદની જે નિશાની હોય મોટી સંખ્યાને આપવાની. પછી મારે અહીંયા પ્લસ પંદરસો જોઈએ છે જો, તો એનો મતલબ બંનેની નિશાની કેવી રાખવી પડશે? માઇનસ. પ્લસ રાખો તો બાદબાકી થાય ને તો એસી મળે નહીં. તો મોટા પદની માઇનસ રાખો તો નાના પદની માઇનસ રાખવી પડે, બંને ગુણાકારે પ્લસ થઈ જાય છે. એનો મતલબ કે એસી એક્સની માઇનસ એસી એક્સની જગ્યાએ માઇનસ પચાસ એક્સ અને માઇનસ ત્રીસ એક્સ મૂકવાના થાય, બાકી બધું એમનું એમ, ત્રણ એક્સનો વર્ગ માઇનસ પચાસ એક્સ માઇનસ ત્રીસ એક્સ પ્લસ પાંચસોના પાંચસો. ચાલો એટલે આપણે જે રીતે કોમન કાઢતા એ રીતે પેલા આ બેમાંથી કોમન કાઢવાના, પછી આ બેમાંથી કોમન. ચાલો આ બેમાંથી કોમન શું નીકળશે? તો કે એક્સ. એટલે અહીંયા શું વધશે? ત્રણ એક્સ. અહીંયા શું વધશે? માઇનસ પચાસ. આ કાઉન્સ મળ્યો એ બાજુમાં મૂકી દેવાનો એમનો એમ, ત્રણ એક્સ માઇનસ પચાસ. આમાંથી કોમન શું નીકળશે? તો કે કાઉન્સમાં શું રહ્યું? એક્સ રહ્યો અને ત્રણ રહ્યો. તો અહીંયા એક્સ નીકળી ગયા, ત્રણ કાઉન્સમાં રાખ્યા એટલે ત્રીસ ભાંગ્યા ત્રણ કરો એટલે દસ. તો કાઉન્સની બાયણે શું નીકળવું હોય? દસ. નિશાની કેવી? તો કે અહીંયા જે નિશાની છે એ મૂકી દેવાની માઇનસ. પાછું બરાબર એક આ પદ અને આ બીજું પદ બંનેમાં કોમન શું? તો કે ત્રણ એક્સ માઇનસ પચાસ કોમન છે, વધેલું શું છે બીજા કૌંસમાં? એક્સ માઇનસ દસ વધેલા છે. હવે બે કૌંસ મળ્યા, બંને કૌંસ બરાબર જીરો મૂકી દેવાના છેલ્લે. ત્રણ એક્સ માઇનસ પચાસ બરાબર જીરો, અથવા એક્સ માઇનસ દસ બરાબર જીરો. તો અહીંયા ત્રણ એક્સ બરાબર માઇનસ પચાસ સામે જાય તો પ્લસ પચાસ થઈ જાય, ત્રણ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં થઈ જાય,
पचास भाग्या त्रण तो आ एक्स की एक किंमत मिली आपने। हवे एक्स की बीजी किंमत अहीं एक्स बराबर माइनस दस सामे जाए तो प्लस दस आ एक्स की बीजी किंमत मिली। एनो मतलब मित्रों आपने अहीं एक्स की बे किंमत मळे छे, एक पचास ना छेद में त्रण अने दस। हवे आ बे किंमत मांथी कई किंमत न्यूनतम छे एने पूछू। जो प्रश्न आपने शू कीधो छे कि न्यूनतम खर्च माटे उत्पादन नक्की करो। एक्स की किंमत छे क्यारे न्यूनतम कहेवाय, कई किंमत लेवाथी न्यूनतम खर्च बने, तो ये आपणे नक्की करवू पड़शे। अने नक्की करवा माटे आपणे पर्याप्त शरतो लखवी पड़शे मित्रों, तो आपने ख्याल आवशे कि एक्स की आ किंमत न्यूनतम माटेनी छे के आ किंमत न्यूनतम माटेनी छे। एना माटे पर्याप्त शरतो आपणे लखवी पड़शे। मित्रों पर्याप्त शरत एटले द्वितीय विकलित, तमे जे विकलित एक वक्त मेळवेलू छे डीसी डीएक्स एनु द्वितीय विकलित मेळवानु। आनु द्वितीय विकलित मेळवू छे एटले वर्ग थई जाय डी स्क्वेर सी छेदमां डीएक्स स्क्वेर। चलो द्वितीय विकलित मेळवो जोईए तो डीसी ना छेदमां डीएक्स नु द्वितीय विकलित मेळवू छे तो अहींया बे घात छे, आगळ गुणाकार मां आवे तो त्रण दू छ, एक्स ने केटली घात थाय एक घात, एटले छ एक्स ना छेद में दस थशे। छ एक्स ना छेद में दस। हवे बीजानो वारो माइनस, खाली आठ एक्स छे एटले एक्स निकली जाए एटले आनो विकलित खाली माइनस आठ मळशे। त्यार पछी त्रीजानो वारो पचास छे अचळ संख्या छे एनु विकलित शून्य थई जाए तो आ द्वितीय विकलित मळी गयो आपणे। हवे आ द्वितीय विकलित में अहीं आपणे किंमत वारापरती एक्स नी मूकवानी छे, पछी आपणे साबित थशे कि न्यूनतम कई छे ने महत्तम कई छे। जो वारापरती आपणे मूकी दई एक्स बराबर पहेला पचास ना छेद में त्रण मूकी, तो डी स्क्वेर सी ना छेद में डी एक्स स्क्वेर बराबर छ एक्स की जगह शू मूकवाना पचास भाग्या त्रण छेद में दस ना दस माइनस आठ। ओके बराबर अँ छ उड़ी जैसे त्रण दू छ त्रण उड़ी जाए, पची आ पचास मींडू उड़ी जैसे दस नू ए पांच दू दस वधशे खाली दस माइनस आठ इज इक्वल टू केटला मळशे आपणे बे। आ शू मळ्युं आपणे डी स्क्वेर सी छेदमां डी एक्स स्क्वेर। मित्रों आ आपणे जीरो थी केवा मळ्या, जे जवाब मळे आपणे ई जीरो थी केवो मळ्यो कहेवाय, मोटो मळ्यो कहेवाय। हवे आपणे शू करशुं, हवे एक्स नी किंमत केटली मूकशुं दस, एक्स बराबर दस मुकता द्वितीय विकलित में मुकवानी आपणे, तो डी स्क्वेर सी ना छेद में डी एक्स स्क्वेर पाछू छ एक्स नी जगह केटला मुकवाना दस छेद में दस माइनस आठ। चलो तो दस दस उड़ी जैसे तो शू वधशे छ माइनस आठ, छ माथी आठ जाए तो माइनस बे। आ जीरो थी केवा मिला नाना, तो एक्स की किंमत पचास ना छेद में त्रण मुकवाथी द्वितीय विकलित आपने मळे छे बे, जे जीरो थी मोटा छे। ज्यारे एक्स की किंमत दस मुकवाथी द्वितीय विकलित में किंमत मुकवाथी आपने किंमत मळे छे माइनस बे, जे जीरो थी नाना छे। तो જ્યારે જવાબ 0 થી નાના આવતા હોય ત્યારે ઈ x છે મહત્તમ કહેવાય, જ્યારે દ્વિતીય વિકલિતનો જવાબ 0 થી મોટો આવતો હોય તો એ ન્યૂનતમ કહેવાય। ઊંધું થશે અહીં જો 0 થી મોટો જવાબ મળે છે તો આ ન્યૂનતમ થયું,
न्यूनतम जीरो थी नानो जवाब मळे छे तो महत्तम कहवाय। याद रखो पर्याप्त शरत में जवाब तमने एक्स की किंमत मुकवा थी जवाब जीरो थी नानो मळे तो एक्स की किंमत महत्तम कहवाय। जवाब एक्स थी मोटो मळे तो एक्स की किंमत न्यूनतम कहवाय। तो एनो मतलब कि आपने ने न्यूनतम पूछू तो न्यूनतम में एक्स की किंमत कई लीधी थी 50 ना छेद में 3 तो आ किंमत आपने न्यूनतम खर्च माटेनी कहेवाशे। अने प्रश्न पूछू है ने कि न्यूनतम खर्च माटे उत्पादन नक्की करो तो न्यूनतम खर्च माटे उत्पादन केटलू मळ्यु 50 ना छेद में 3 एकमो लख नाखवानुं माटे न्यूनतम खर्च माटे उत्पादनना एकमो एक्स बराबर 50 ना छेद में 3 आपणो जवाब थाय। आवडो दाखलो मित्रों करवानो थाय। महत्तम पूछू होय प्रश्न एने जगह एम पूछू होय कि महत्तम खर्च माटे उत्पादन नक्की करो तो महत्तम खर्च माटे उत्पादन केटलू थशे तो महत्तम खर्च माटे उत्पादन 10 एकम थशे। अहीं 10 लखवा पड़े कारण के पर्याप्त शरत में महत्तम क्यों हो तो कि 10 एकम मुकवाथी महत्तम किंमत आपने मळे छे। एटले न्यूनतम अने महत्तम में शू याद रखवानू के आ पर्याप्त शरत छे ई तमने साबित करी बतावे छे के पर्याप्त शरत में द्वितीय विकलित जीरो थी नानू मळे तो महत्तम जीरो थी मोटू मळे तो न्यूनतम। अँ ऊंधू विचारवानू जीरो थी नानू तो महत्तम जीरो थी मोटू तो न्यूनतम। ओके त्यार पछी मित्रों दाखलो छे तमारे होमवर्क मां करवानो छे दाखला नंबर 6 आना जेवो दाखलो छे परंतु एमां विधेय छे तमारे व्यवस्थित बनावानुं थशे कारण के एक्स छे ई छेदमां छे एने सौ प्रथम तो अंशमां लावा पड़शे पछी तमे एनुं विकलित मेळवी शकशो। एटले छठो दाखलो होमवर्क में तमारे जाते गणवानो छे। सातमो दाखलो हूँ गणावुं छुं जुओ सातमा दाखलानी रकम सातमा दाखलानी रकम में पण आपणे विधेय सी आप्युं छे जो 1000 प्लस 8x प्लस 5000 ना छेदमां 7मो दाखलो छे 1500 प्लस 0.05x પૂછે સાબિત કરો કે ઉત્પાદન 400 એકમ કરવામાં આવે ત્યારે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ થશે। એક્સ ની કિંમત 400 મળશે આપણે ઉત્પાદન એને આપી દીધું છે જો સાબિત કરવાનું છે કે ઉત્પાદન તમને છે ને એક્સની કિંમત 400 મળવી જોઈએ એ સાબિત કરો એવું
तो आपणे उत्पादन एक्स की किंमत शोधीए, तो सौ प्रथम तो एक्स की किंमत शोधवा माटे आनुं विकलित मेळवुं पड़े डीसी ना छेद में डीएक्स। हलो 1500 नुं विकलित शुं थई जाय, शून्य, बराबर। जो विधेय अहीं व्यवस्थित नथी, रूट में एक्स छे, तो आनी जगह तमारे शुं करवुं पड़शे, विधेय तमारे व्यवस्थित पहेला तो बनावुं पड़शे, खाली एक ज रूट में छे એટલે વિધેય વ્યવસ્થિત બનાવવા માટે આવી રીતે કરવું પડે। 1500 પ્લસ 0.05x માઈનસ રૂટ કાઢવું હોય તો 2x ની કેટલી ઘાત થાય, 1/3 વર્ગમૂળ છે। એટલે હવે આનું ડીસી ડીએક્સ મેળવો, ડીસી ના છેદમાં ડીએક્સ, 1500 નું વિકલિત થઈ જાય 0, અહીંયા એક્સ વાળું છે તો એક્સ નીકળી જાય, એટલે 0.05 માઇનસ ગુણાકારમાં આવશે 2×1/3 એટલે 2 × 2 2/2 એક્સ ની 1/3 ઘાતમાંથી 1 ઘાત માઇનસ કરવી પડે, એટલે આપણે વિકલિત શું મળશે, 0 નીકળી જાય, 0.05 માઇનસ 2 2 ઉડી જશે, ખાલી એક્સ વધશે, એક્સ ની કેટલી ઘાત થશે, લસા લ્યો જોઈએ, 1×1 માઇનસ 2×2 છેદ છેદ નો ગુણાકાર છેદમાં, એટલે અહીંયા વિકલિત મળશે 0.05 માઇનસ એક્સ ની માઇનસ 1/3 ઘાત થશે, 1 માંથી 2 જાય તો એ માઇનસ 1 ને છેદમાં 2। હવે માઇનસ ઘાત મળી અને પ્લસ ઘાત કરવી હોય તો શું કરવું પડે, કયો જોઈ, એટલે ડીસી ડીએક્સ આપણને શું મળે, તો કે 0.05 માઇનસ, અહીં આગળ કાંઈ ન દેખતો હોય એને છેદમાં લઈ જવાના, ક્યાં લઈ જવાના, એટલે પ્લસ થઈ ગઈ। હવે આપણે શું કરવાનું થાય, તો કે ડીસી ડીએક્સની જગ્યાએ 0 મૂકી દેવાના, આની જગ્યાએ શું મૂકી દેવાના, 0, કારણ કે એક્સની કિંમત શોધવી હોય ને, બરાબર કરીને લખવાનું, એની પછી જે પછી છે 0.05 માઇનસ 1 છેદમાં એક્સની 1/3 ઘાત છે, અપૂર્ણાંક ઘાત મારા દૂર કરવી હોય તો એક્સની 1/3 ઘાત ક્યારે કરી હોય, આપણે એક્સની 1/3 ઘાત ક્યારે કરી હોય, કે રૂટમાં એક્સ હોય ત્યારે, તો આને રૂટમાં એક્સ લાવી શકાય કે ન લાવી શકાય, એક્સની 1/3 ઘાતની જગ્યાએ રૂટમાં એક્સ આપણે લખી શકાય, તો 0 બરાબર, હવે જો આ માઇનસમાં છે આ બાજુ આવી જાય તો શું થઈ જાય, 0 માં આ બાજુ આવી જાય તો પ્લસ માં થઈ જાય 1/√x, રૂટ એક્સ, એટલે આ બાજુ શું વધશે 0.05, હવે રૂટ એક્સ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એટલે 1/0.05√x, 0.05 ગુણાકારમાં આ બાજુ આવી જાય તો ભાગાકારમાં 0.05√x। હવે 1/0.05 કરવો જોઈએ, 1/0.05 એટલે મળશે આપણને 20, 20√x। હવે મિત્રો નિયમ આપણો શું છે, ખાલી આપણે તો એક્સ ની કિંમત શોધવી છે ને, આ તો રૂટ એક્સ ની મળી, વર્ગમૂળમાં એક્સ છે એની કિંમત મળી, તો આપણો નિયમ વર્ગમૂળની નિશાની દૂર કરવી હોય ત્યારે સામેની સાઈડ વર્ગ કરવો, વર્ગ દૂર કરવો હોય તો સામેની સાઈડ વર્ગમૂળ કરવું, તો આ નિશાની દૂર કરવી છે એટલે આ બાજુ મારે જે સંખ્યા છે એનો વર્ગ કરવો પડશે, એટલે અહીંયા વર્ગમૂળ નીકળી ગયું, માટે એક્સ બરાબર કેટલા મળ્યા આપણને, 20√400, તો સાબિત થઈ ગયું કે એક્સની કિંમત 400 મળે છે, એ સાબિત થઈ ગયું, પરંતુ એને પ્રશ્ન આખો શું પૂછ્યો હોય આપણને, કે સાબિત કરો કે ઉત્પાદન 400 એકમ કરવામાં આવે ત્યારે ઉત્પાદન ખર્ચ છે ને ન્યૂનતમ થશે, હાલો 400 એકમ મળી ગયા સાબિત થઈ ગયું, પણ ન્યૂનતમ થશે કે મહત્તમ થશે એ સાબિત કરવું, શું કરવું પડે, પર્યાપ્ત શરતો મેળવવી પડે, પર્યાપ્ત શરતો, એના માટે દ્વિતીય વિકલિત d²c ના છેદમાં dx² સ્ક્વેર, દ્વિતીય વિકલિત મેળવવાનું આપણે, અહીંયા આપણે ડીસી ના છેદમાં ડીએક્સ મળ્યું ને,
આનું દ્વિતીય વિકલિત મેળવવાનું. આ વ્યવસ્થિત વિધેય છે આપણું ડીસી ના છેદમાં ડીએક્સ. આ આપણે શોધાયેલું છે, આ છેદમાં લઈ ગયા, વળી પાછું આપણે અંશમાં લઈ જવું પડે. એટલે આ આનું દ્વિતીય વિકલિત મેળવો એટલે 0.05 નું વિકલિત શું થઈ જાય? 0. પછી માઇનસ માઇનસ પ્લસ એક તૃતીયાંશ આવી જાય આગળ, પ્લસ એક તૃતીયાંશ એક્સ ની કેટલી ઘાત થાય? તો કે માઇનસ એક તૃતીયાંશ માંથી એક ઘાત માઇનસ કરવાની, માઇનસ એક તૃતીયાંશ માંથી એક ઘાત માઇનસ. આનું સાદુરૂપ આપો એટલે 0 નીકળી ગયા, એકના છેદમાં 2x ની, આ નીચે કાંઈ નહોતું, એક હોય, એક એકા એક, માઇનસ એક, બે એકા બે, માઇનસ બે, છેદમાં છેદ છેદનો ગુણાકાર, બે એકા બે, બરાબર એક તૃતીયાંશ એક્સ ની, માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય? માઇનસ 3/4. હવે આ માઇનસ દૂર કરવા હોય તો શું કરવું પડે? છેદમાં લઈ જવા પડે, એકના છેદમાં છેદમાં બે છે તો બે સાથે લઈ જાઓ, 2x ની 3/4 ઘાત થાય. ઓકે, હવે આમાં x ની કિંમત મૂકો 400, માટે x બરાબર 400 મૂકતા ડી સ્ક્વેર સી ના છેદમાં ડીએક્સ સ્ક્વેર બરાબર એકના છેદમાં 2x ની જગ્યાએ 400 મૂકવાના, 400 ની કેટલી ઘાત થાય? તો કે 3/4 ઘાત. હવે મિત્રો, 400 ની તમે 3/4 ઘાત કરી શકતા નથી, પરંતુ તમે એટલું અનુમાન મેળવી શકો છો આનું એટલું અનુમાન તો તમે મેળવી શકો કે ક્યાંય અંશમાં કે છેદમાં કે તમને માઇનસની નિશાની દેખાતી નથી. જો તો દેખાય છે કે માઇનસની નિશાની નથી દેખાતી, એનો મતલબ પ્લસની નિશાની છે. એનો મતલબ કે જવાબ જે કાંઈ પણ આવશે એ કેવો આવશે? પ્લસમાં આવશે. 0 તો નહીં જ આવે, કારણ કે અંશમાં 0 છે નહીં. એનો મતલબ કે પ્લસમાં આવશે એટલે 0થી મોટો જવાબ જ આવશે. આની જે કિંમત છે 0થી કેવી આવશે? મોટી કિંમત મળશે આપણે. 0થી મોટી એટલે શું થયું અને કહેવાય? ન્યૂનતમ. તો સાબિત થઈ ગયું કે ઉત્પાદનના એકમો 400 એકમ માટે ખર્ચ ન્યૂનતમ બનશે. આ આપણી સાબિતી, એની આપણે સાદુરૂપ આપવાની જરૂર છે નહીં. આપણે ખ્યાલ આવી જવો જોઈએ, માઇનસમાં આવતો હોય તો મહત્તમ થાય, તો 0થી મોટી, 0થી નાની કિંમત મળે એટલે મહત્તમ. અહીંયા 0થી મોટી કિંમત મળે છે, 0 કરતાં ધનમાં પ્લસમાં મળે છે એટલે ન્યૂનતમ કહી શકાય.